नमस्कार विद्यार्थी मित्रों, अर्थशास्त्र विषय में चैप्टर बे वृद्धि अने आर्थिक विकासना निर्देशकों अंदर आपणे छेल्ले आर्थिक विकासना निर्देशकों जोता था, जेनी अंदर पहलो निर्देशक जोयो तो आपणे के राष्ट्रीय आवक उपरथी आपणे कही शकीए के कोईपण देशनो आर्थिक विकास थयेलो छे के केम अथवा तो केटली मात्रामां थयेलो छे एना विषे आपणे जोईए। पण राष्ट्रीय आवक परथी आर्थिक विकास नक्की करवा माटे पण केटलीक मर्यादाओ एनी ऊभी थाय छे, એટલે કે જે પહેલો આર્થિક વિકાસનો નિર્દેશક છે રાષ્ટ્રીય આવક, એના દ્વારા જ્યારે આપણે કોઈ પણ દેશની આર્થિક વિકાસની કક્ષા જાણતા હોઈએ ત્યારે એની કેટલીક મર્યાદાઓ ઊભી થાય છે। એટલે કે રાષ્ટ્રીય આવક દ્વારા આર્થિક વિકાસ માપતી વખતે કઈ કઈ મુશ્કેલીઓ ઊભી થાય છે, તો એની અંદર પહેલી મર્યાદા ઊભી થાય છે એ નિર્દેશકની ગણતરીની મુશ્કેલી। શેની ગણતરીની વાત છે અહીંયા? રાષ્ટ્રીય આવકની ગણતરીની કેટલીક મુશ્કેલીઓ હોય છે। 11મા ધોરણમાં આપણે રાષ્ટ્રીય આવકનો પાઠ શીખી ગયા, એની અંદર પણ આપણે મુશ્કેલીઓ જોઈ હતી કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે એમાં કઈ કઈ મુશ્કેલીઓ ઊભી થાય। તો એ મુશ્કેલીઓની વાત કરીએ તો એક તો બેવડી ગણતરી થવાની મુશ્કેલી છે। રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કોઈ પણ વસ્તુની એક કરતાં વધુ વખત જ્યારે ગણતરી થઈ જાય ત્યારે રાષ્ટ્રીય આવક સાચી મળી શકતી નથી। આ ઉપરાંત જોઈએ તો સ્વ વપરાશની વસ્તુ, કેટલાક લોકો છે પોતાના વપરાશ માટેની વસ્તુઓનું ઉત્પાદન કરતા હોઈએ ત્યારે પણ એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થઈ શકતી નથી। આ ઉપરાંત ઘસારો જાણવાની વિવિધ પદ્ધતિઓને કારણે સાચી રાષ્ટ્રીય આવક ન મળી શકે, ગેરકાયદેસર આવક હોય છે, કર ચોરીની આવક હોય છે, તો આ બધી આવકોની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થતી નથી। એને લીધે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે સાચી રાષ્ટ્રીય આવક મળી શકશે નહીં। તો રાષ્ટ્રીય આવક ઉપરથી જ્યારે આપણે આર્થિક વિકાસની કક્ષા જાણતા હોઈએ ત્યારે જો રાષ્ટ્રીય આવક જ જો સાચી ન મળે તો આર્થિક વિકાસની કક્ષા સાચી આપણે જાણી શકીએ નહીં। એટલે રાષ્ટ્રીય આવક ઉપરથી કોઈ પણ દેશનો આર્થિક વિકાસ નક્કી કરતી વખતે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરીની આવી મુશ્કેલીઓ ઊભી થાય છે એને લીધે સાચી રાષ્ટ્રીય આવક મળી શકતી નથી। કઈ કઈ મુશ્કેલીઓ? તો બેવડી ગણતરી થઈ જવાનો ભય રહે છે, આ ઉપરાંત સ્વ વપરાશની વસ્તુનું ઉત્પાદન લોકો કરતા હોય ત્યારે એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થતી નથી, ઘસારા ગણવાની વિવિધ પદ્ધતિઓ હોય છે, ગેરકાયદેસરની આવક હોય છે, કર ચોરીની આવક હોય છે, તો આવી બધી મુશ્કેલીઓને કારણે ગણતરી સાચી થઈ શકતી નથી અને એને લીધે સાચી રાષ્ટ્રીય આવક મળી શકે નહીં। ત્યાર પછીની બીજી મર્યાદા ઊભી થાય છે એની વસ્તી, એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે દેશની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી, અથવા તો કોઈ પણ બે દેશની જ્યારે રાષ્ટ્રીય આવકની સરખામણી કરવી હોય તો કોઈ પણ, માની લો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધુ છે તો એના ઉપરથી આપણે એમ ન કહી શકીએ કે એ દેશનો આર્થિક વિકાસ પણ ઊંચો હશે। બની શકે કે એ દેશની રાષ્ટ્રીય આવક ઊંચી છે તો એ દેશની વસ્તી પણ ઊંચી હશે। તો રાષ્ટ્રીય આવક વધુ હોય અને વસ્તી પણ વધુ હોય તો એ દેશનો આર્થિક વિકાસ થયો જ છે એમ આપણે ન કહી શકીએ। બે દેશો હોય, દેશ એ માની લઈએ કે એની રાષ્ટ્રીય આવક ઊંચી છે પણ સાથે સાથે એ દેશની વસ્તી પણ ઊંચી છે, તો એ દેશનો આપણે રાષ્ટ્રીય આર્થિક વિકાસ ઊંચો થાય છે એમ આપણે કહી ન શકીએ। એવી જ રીતે દેશ બી છે, એની રાષ્ટ્રીય આવક ઊંચી છે પણ વસ્તી નીચી છે, તો એ દેશ બી ની આર્થિક વિકાસની કક્ષા છે દેશ એ કરતા વધુ ગણાશે, કારણ કે આ દેશ બી ની વસ્તી છે ઓછી છે રાષ્ટ્રીય આવકના વધારા કરતા, તો વસ્તીને ધ્યાનમાં અહીંયા લેવામાં આવી નથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે, એને કારણે રાષ્ટ્રીય આવક ની માત્રા સાચી જાણી શકીએ નહીં। ત્યાર પછીની ત્રીજી મર્યાદા ઊભી થાય છે એની
जुदी जुदी पद्धतिओ सेनी जुदी जुदी पद्धतिओ तो के राष्ट्रीय आवकनी गणतरीनी जुदी जुदी पद्धति 11मा ધોરણમાં આપણે શીખી ગયા રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની ત્રણ પદ્ધતિઓ ઉત્પાદનની પદ્ધતિ આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ ત્રણ પદ્ધતિઓથી રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે હવે જ્યારે કોઈ પણ એક દેશની રાષ્ટ્રીય આવકની સરખામણી જ્યારે આપણે બીજા દેશ સાથે કરવી હોય ત્યારે દરેક દેશ राष्ट्रीय आवक की गणतरी अलग अलग पद्धतियों करे दरेक देश राष्ट्रीय आवक की पद्धति राष्ट्रीय आवक की गणतरी छे ये अलग अलग पद्धति थी करे अने जो राष्ट्रीय आवक की गणतरी अलग अलग पद्धति थी थशे तो दरेक पद्धति में राष्ट्रीय आवक जुदी जुदी आवगानी अमेरिका जेवा विकसित देश की बात आपणे करीए तो ये देश छे ये आवक अने खर्चनी पद्धति थी राष्ट्रीय आवक की गणतरी करे આપણે એટલે કે ભારત દેશની વાત કરીએ તો એ આ રાષ્ટ્રીય આવકની ગણતરી ઉત્પાદનની પદ્ધતિથી કરે છે તો દરેક દેશમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ અલગ અલગ છે એને કારણે દરેક દેશની રાષ્ટ્રીય આવક પણ અલગ અલગ આવવાની એક જ દેશની પણ વાત કરીએ તો એક દેશમાં પણ જો આવી ત્રણે ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે તો ત્રણેય પદ્ધતિમાં રાષ્ટ્રીય આવક અલગ અલગ આવશે તો એને કારણે રાષ્ટ્રીય આવક સાચી રીતે માપી શકાશે નહીં તો અલગ અલગ પદ્ધતિઓ હોવાને કારણે રાષ્ટ્રીય આવક નું માપ સાચું મળતું નથી તો રાષ્ટ્રીય આવક ની ગણતરી કરતી વખતે રાષ્ટ્રીય આવક ની આર્થિક વિકાસના માપદંડ તરીકે ધ્યાનમાં લેતી વખતે આવી ત્રણ મુશ્કેલીઓ ઊભી થાય છે જેને કારણે રાષ્ટ્રીય આવકનું સાચું માપ મળી શકતું નથી અને સ્વાભાવિક છે કે આર્થિક વિકાસનો નિર્દેશક છે રાષ્ટ્રીય આવક આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા કે રાષ્ટ્રીય આવક કેટલી છે એના ઉપરથી નક્કી કરી શકીએ કે આર્થિક વિકાસ કેટલો થયો પણ જો રાષ્ટ્રીય આવક જ સાચી ન મળે તો એના ઉપરથી કઈ રીતે નક્કી કરવું કે આર્થિક વિકાસ કેવો થયેલો એટલા માટે આપણે રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસના નિર્દેશકનો આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકીએ નહીં એટલા માટે આર્થિક વિકાસના બીજા નિર્દેશકની જરૂરિયાત પડે અથવા તો રાષ્ટ્રીય આવકની આવી મર્યાદાઓને કારણે બીજો નિર્દેશક ઊભો થયો અને એ બીજો નિર્દેશક છે માથાદીઠ આવક આર્થિક વિકાસના ચાર નિર્દેશકો પહેલા વિશે આપણે જોયું રાષ્ટ્રીય આવક બીજો નિર્દેશક છે માથાદીઠ આવક માથાદીઠ આવક થી આપણે પરિચિત છીએ 11મા ધોરણમાં આપણે જોઈ ગયા માથાદીઠ આવક એ શબ્દમાં જ એનો અર્થ સમાયેલો હોય છે એક વ્યક્તિની આવક એક માથાની આવક પ્રત્યેક દેશમાં પ્રત્યેક વ્યક્તિની આવક એટલે માથાદીઠ આવક પ્રત્યેક વ્યક્તિની આવક રાષ્ટ્રીય આવક હતું તો એ શું હતું આખા દેશની આવક હતી જ્યારે માથાદીઠ આવક એટલે એ પ્રત્યેક વ્યક્તિની આવક તો અહીંયા બીજો નિર્દેશક છે આર્થિક વિકાસ નક્કી કરવા માટે માથાદીઠ આવક દ્વારા કોઈ પણ દેશની માથાદીઠ આવક દ્વારા પણ આપણે જાણી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થયેલો છે કે કેમ તો જોઈએ આપણે માથાદીઠ આવક દ્વારા કઈ રીતે નક્કી આપણે કરી શકીએ તો કોઈ પણ દેશની માથાદીઠ આવકમાં જો સતત વધારો થતો હોય સતત તો એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો હોય છે એમ આપણે કહી શકીએ રાષ્ટ્રીય આવકના જેવું જ છે માથાદીઠ આવકમાં થતો સતત વધારો એ આર્થિક વિકાસ સૂચવે છે અગાઉ કીધું તેમ માથાદીઠ આવક છે પ્રત્યેક વ્યક્તિની આવક છે એટલા માટે આપણે એને સરેરાશ માથાદીઠ આવક પણ કહી શકીએ એના માટેનું સૂત્ર પણ આપણે 11મા ધોરણમાં જોઈ ગયેલા હતા
કે કુલ રાષ્ટ્રીય આવક ભાંગા એ દેશની કુલ વસ્તી કરીએ એટલે આપણને દેશની માથાદીઠ આવક પ્રાપ્ત થાય। ફરી વખત જોઈએ, માથાદીઠ આવક એ સરેરાશ માથાદીઠ આવક છે, દેશની પ્રત્યેક વ્યક્તિની આવક હોય છે। ત્યાર પછી જોઈએ આગળનો જે આપણે નિર્દેશક જોયો રાષ્ટ્રીય આવક, એના કરતા આ નિર્દેશક એટલે કે માથાદીઠ આવક હોય છે એ ચડિયાતો નિર્દેશક છે રાષ્ટ્રીય આવક કરતા। શા માટે ચડિયાતો નિર્દેશક છે, શા માટે સારો નિર્દેશક છે માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવક કરતા, એ પાછળનું કારણ છે। આ નિર્દેશકમાં માથાદીઠ આવકની ગણતરી કરતી વખતે વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે। રાષ્ટ્રીય આવકના નિર્દેશકમાં આપણે જોઈ ગયા વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે એની મર્યાદા ઊભી થઈ હતી, પણ અહીંયા વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે માથાદીઠ આવકની ગણતરી કરતી વખતે। એના સૂત્રમાં જ આપણે જોયું કુલ વસ્તી વડે ભાંગવામાં આવે છે રાષ્ટ્રીય આવક, એટલે આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે। તો અહીંયા વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી હોવાથી એ ચડિયાતો છે, રાષ્ટ્રીય આવક કરતા ચડિયાતો નિર્દેશક છે। ત્યાર પછી યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એના નિષ્ણાંતોએ પણ આ નિર્દેશકની ભલામણ કરી છે, માથાદીઠ આવકને સાચો માપદંડ ગણ્યો છે। એના નિષ્ણાંતો પણ એવું કહે છે કે જ્યારે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ જાણવો હોય તમારે ત્યારે એ આર્થિક વિકાસના નિર્દેશકોમાં માથાદીઠ આવકના નિર્દેશકનો સમાવેશ કરવો જોઈએ। તો એ માથાદીઠ આવક એ આર્થિક વિકાસની માત્રા જાણવા માટે સાચો માપદંડ છે, આ ભલામણ ઉપરથી આપણે એવું કહી શકીએ। હવે આપણે જોઈએ કે માથાદીઠ આવક દ્વારા કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ, એ કઈ રીતે નક્કી કરી શકીએ, તેના માટેના ચાર પરિબળો હોય છે। એ ચાર પરિબળો દ્વારા કહી શકીએ કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયેલો છે કે કેમ। એની અંદર જોઈએ તો માથાદીઠ આવક જો ઊંચા દરે વધે, માથાદીઠ આવક ઊંચા દરે વધે તો એ દેશનો આર્થિક વિકાસનો દર પણ ઊંચો છે, આમ આપણે કહી શકીએ। રાષ્ટ્રીય આવકમાં પણ આપણે આવા ચાર પરિબળો જોઈ ગયા હતા, ચાર બાબતો જોઈ ગયા હતા, તો માથાદીઠ આવકમાં પણ એવું છે, માથાદીઠ આવક જો ઊંચા દરે વધે કોઈ પણ દેશનો તો એ દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે, એમાં પણ આપણે કહી શકીએ। બીજું, માથાદીઠ આવક જો નીચા દરે વધે, ધીમે ધીમે વધતી હોય તો એ દેશનો આર્થિક વિકાસનો દર પણ નીચો છે, એમ આપણે કહી શકીએ। ત્રીજું, માથાદીઠ આવકમાં વધારો જ ન થાય, જેટલી છે ને એટલી ને એટલી જ, તો એ આર્થિક વિકાસની સ્થિતિ સ્થગિતતાની છે, એમ આપણે કહી શકીએ। સ્થિર થઈ ગયો આર્થિક વિકાસ, એટલો ને એટલો વધતો નથી, ઘટતો નથી। ચોથી બાબત, માથાદીઠ આવકમાં જો ઘટાડો થાય તો આર્થિક વિકાસની સ્થિતિ પીછી અટકી છે, આર્થિક વિકાસ વધતો તો નથી ઘટતો જાય છે। તો આ ચાર બાબતો ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, માથાદીઠ આવકની આ ચાર બાબતો। તો માથાદીઠ આવક થી આર્થિક વિકાસ થયો છે એમ આપણે શેના આધારે કહી શકીએ? માથાદીઠ આવકથી તો એવું શું બને છે કે એનાથી દેશનો આર્થિક વિકાસ થાય છે? તો માથાદીઠ આવક, આપણે કીધું કે સરેરાશ માથાદીઠ આવક, સરેરાશ માથાદીઠ આવક છે તો એને એટલે કે પ્રત્યેક વ્યક્તિની આવક થઈ છે, અને પ્રત્યેક વ્યક્તિની આવક વધતા માથાદીઠ આવક વધતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે, પોતાનું જીવન ધોરણ ઊંચું આવે છે
એટલે કે માથાદીઠ સ્વાભાવિક છે કે વ્યક્તિ પોતાની આવક વધે એટલે પોતાને જીવનમાં જરૂરિયાતની વસ્તુઓ વધુ મેળવતો થશે, વધુ સુવિધાઓ મેળવતો થશે, તો વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી થશે, વધુ સુવિધાઓ મળતી થશે, તો આપોઆપ એનું જીવન ધોરણ ઊંચું આવશે. અને ઊંચું જીવન ધોરણ ઊંચું આવતા જીવન ધોરણ ઊંચું આવે એ આર્થિક વિકાસ સૂચવે છે. એટલા માટે માથાદીઠ આવકને સાચો માપદંડ ગણવામાં આવ્યો છે. યુએનઓની ભલામણ પણ એ દર્શાવે છે કે સાચો માપદંડ છે. વસ્તીના પરિબળને ધ્યાનમાં રાખ્યું એટલે આપણે કહી શકીએ કે સાચો માપદંડ છે. તો આપણે આ માથાદીઠ આવક આર્થિક વિકાસના બીજા નિર્દેશક માથાદીઠ આવક વિશે આપણે જોયું.